छोटा उदयपुर जूनी बोडेली में महिलाओं की रेली देशी दारू की हाटड़ी बंद करवा माटे आ रेली योजवा अने आवेदन पत्र आपवामां आव्युं हतुं। पुलिस ने आवेदन आपी कार्यवाही की मांग करी हती। देशी दारू की हाटड़ी बंद करवा माटे आ रेली योजीने आवेदन पत्र आपवामां आव्युं हतुं। पुलिस ने आवेदन आपी कार्यवाही की मांग करवामां आवी हती। छोटा उदयपुर की आ घटना है कि जेमां महिलाओं रेली योजी थी। बोडेली में महिलाओं रेली योजी थी, महिलाओं सामे आवी छे कारण के जे प्रकारे देशी दारू की हाटड़ी धमधमी रही है, जे प्रमाणे तंत्रना आँख सामे आ देशी दारू की हाटड़ी धमधमी रही है, परंतु आम छता पण तंत्र जयरे आँख आड़ा कान करे छे त्यारे महिलाओं मोर्चो माँडे छे। स्त्री सशक्तिकरण की आपणे ज्यारे वात करीए छीए तो आनाथी वधारे सारू उत्तम उदाहरण बीजू कोई ना होई शके के देशी दारू की हाटड़ी बंद करावा माटे महिलाओं मैदान में आवी, महिलाओं तंत्र ने कान आमळवानी वात करी अने जे प्रमाणे आवेदन पत्र आपीने कार्यवाही की मांग करवामां आवी हती कि जे प्रमाणे देशी दारू की हाटड़ी बंद करावो, कारण के आ देशी दारू की हाटड़ी तेमना जीवन ने परिवार ने बर्बाद करी रही है। જ્યારે આપણે વિકાસની વાત કરીએ છીએ ત્યારે વિકાસ નહીં પરંતુ આ વિનાશના માર્ગે આગળ વધી રહ્યા છે। અને આજ મામલે સંવાદદાતા રફીક મકરાણી જોડાઈ ગયા છે। રફીક, જે પ્રમાણે દેશી દારૂની હાટડીઓમાં મહિલાઓ મેદાનમાં આવી છે, શું જણાવશો? આપની પાસે શું છે વિગતો? ચોક્કસથી આપને જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જે જૂની બોડેલી ગામ છે ત્યાં જે લોકો છે, લોકો કાલે વિફર્યા હતા અને રેલી સ્વરૂપે લગભગ 1.5 થી 2 કિલોમીટર જેટલી રેલી સ્વરૂપ કાઢી હતી અને રેલી સ્વરૂપે બોડેલી તાલુકાના જે પીએસઆઈ છે ત્યાં પોલીસ સ્ટેશન પહોંચીને બોડેલી પીએસઆઈને આવેદન પત્ર પાઠવ્યું હતું અને આ દેશી દારૂની હાટડીઓ છે તેને બંધ કરાવવાની રજૂઆત કરી હતી। જી રફીક, આ સ્ત્રી સશક્તિકરણની વાત આપણે જ્યારે કરતા હોઈએ તો સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ આજે જોવા મળી રહ્યું છે। જે પ્રમાણે મહિલાઓ મેદાનમાં આવી છે, જે પ્રમાણે તંત્રને કહ્યું છે કે કાર્યવાહી કરો અને એ પણ કડક સૂરમાં કહ્યું છે। જી રફીક, ચોક્કસ બિલકુલ, જે પ્રકારે જે મહિલા સશક્તિકરણ જે જોવામાં આવ્યું છે કાલે, આજે તંત્રને વારંવાર ગામ લોકોએ રજૂઆત કરી છે કે ભાઈ આજે દેશી દારૂની હાટડીઓ છે તેને બંધ કરવામાં આવે, જેથી કરીને જે મહિલાના જે પતિઓ છે, પતિઓ નો જે મૃત્યુ થાય છે તેવી પણ ઘટના સામે આવી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ તંત્ર સાંભળ્યું ના હોય ત્યારે મહિલાઓ વિફરી હતી અને મહિલાઓ રેલી સ્વરૂપે આ બોડેલી તાલુકામાં આવેદન પત્ર પાઠવ્યું હતું। જી આભાર રફીક સમગ્ર માહિતી બદલ।